નમસ્કાર એટલે ગુજરાતમાં આપનું સ્વાગત છે। દેશ સહિત ગુજરાતમાં ફરી એકવાર કોરોના બેકાબૂ બન્યો છે। જી હા, ચૂંટણીઓમાં ન નડેલ કોરોના હવે રાજ્ય સરકાર અને તંત્રને નડી રહ્યો છે અને ફરીથી તંત્ર દ્વારા આકરા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે। તેવામાં નાઇટ કર્ફ્યુ બાદ હવે ક્વોરન્ટાઇનનો નિયમ પણ સામે આવ્યો છે। જી હા, હવે સુરતમાં બહારથી આવતા લોકોને 7 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવું પડશે। સમગ્ર મામલે વધુ જાણકારી આપતા પહેલા, જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। રાજ્ય સહિત સુરતમાં કોરોનાના કેસો વધતા એક બાદ એક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકરા પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે। જી હા, સુરતમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જે બાદ એસટી સેવા પણ બંધ કરી દેવાઈ અને બાદમાં શાળા તેમજ કોલેજો અને ટ્યુશન ક્લાસ પણ બંધ કરી દેવાયા છે। તેવામાં હવે બહારથી આવતા લોકો જ્યારે સુરતમાં પ્રવેશ કરશે ત્યારે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે સુરતમાં બહારથી આવતા લોકોને કરવું પડશે ક્વોરન્ટાઇનનું પાલન અને 7 દિવસ સુધી તેઓને ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે। એટલું જ નહીં પણ ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિને ઘરમાં અલગ આઇસોલેશનમાં રહેવું પડશે અને જો બહારથી આવનાર લોકોમાં લક્ષણ જણાશે તો તેઓને કોવિડ-19નો રિપોર્ટ કઢાવવો પડશે। તમને જણાવી દઈએ કે આ અગાઉ સુરત મનપા દ્વારા શાળા કોલેજ ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે, તમામ ક્લાસ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત સિટી બસ સેવા અને BRTS સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે। જી હા, આની સાથે સાથે બાગ બગીચાઓને પણ બંધ કરી દેવાયા છે। ત્યારે હવે સવાલ ઉઠી રહ્યા છે કે આ તંત્ર ચૂંટણીમાં ક્યાં સુઈ ગયું હતું, ત્યારે તો કોઈ નેતાની રેલી બંધ ન કરાવી અને હવે એક બાદ એક બધું બંધ કરાવવા પર ઉતરી આવી છે। પરંતુ હવે જ્યારે ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે, દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે, ત્યારે આપણે પણ હાલની આ પરિસ્થિતિને સમજીને એક જાગૃત નાગરિક તરીકે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવું જોઈએ। વિજયને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।